દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તે આપણે જોવાનું છે હવે અહીંયા આપણને ઘણી બધી બહુપદી આપેલી છે હવે આપણે વર્ગીકરણ માટે લખીશું એક દ્વિપદી અને ત્રિપદી તેમજ લખીએ એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી હવે અહીંયા આપણે ચિહ્ન જોવાનું છે ચિહ્ન પછીની સંખ્યા અથવા જે ચલ હોય એને આપણે એક પદ તરીકે લઈશું તો અહીંયા પહેલું પદ અને બીજું પદ બે પદ છે બે પદ હોય તેને આપણે દ્વિપદી કરીશું તો એક્સ વત્તા વાય એ આપણે દ્વિપદીમાં મૂકીએ ત્યારબાદ જુઓ અહિયાં એક્સ વધતા એક્સ નો વર્ગ વધતા એક્સ નો ઘન વધતા ની ચાર ઘાત તો અહીં પદો કેટલા છે એક બે ત્રણ અને ચાર પદો છે તો ચાર પદો છે એટલે એક પદી દ્વિપદી ત્રિપદી ત્રણે ની અંદર આ પદ બંધ બેસતા નથી એટલે આપણે એને ત્યાં મૂકીશું કે પણ પ્રકારમાં બંધ બેસતી નથી તો એક્સ વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન વત્તા એક્સની ચાર ઘાત ત્યારબાદ જોઈએ આપણે સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ તો પહેલું બીજું અને ત્રીજું પદ ત્રણ પદ છે તો ત્રણ પદ હોય એને આપણે ત્રિપદી કહીએ તો એ આપણે ત્રિપદીની અંદર લખી દઈએ સાત વત્તા વાય વત્તા પાંચ એક ત્યારબાદ બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ અહીં પહેલું પદ બીજું પદ બે પદો છે એટલે આને દ્વિપદી કહેવાય તો આ પદને આપણે અહીં લખી દઈએ બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ જે દ્વિપદી છે ત્યારબાદ બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ વધતા ચાર વાયનો ઘર એટલે એક પદ બીજું પદ અને ત્રીજું પદ ત્રણ પદ ધરાવતી બહુપદી છે એટલે એને આપણે ત્રિપદી કહીશું તો ત્રિપદીની અંદર લખી દઈએ ને બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ વધતા ચાર વાયનો ઘન ત્યારબાદ પાંચ એક્સ ઓછા ચાર વાય ત્રણ એક્સ વાય પહેલું બીજું અને ત્રીજું પદ ત્રણ પદ ધરાવે છે એટલે તેને ત્રિપદી કહીશું તો આપણે એને ત્રિપદીની અંદર લખી દઈએ પાંચ એક્સ ઓછા ચાર વાય ત્રણ એક્સ વાય ત્યારબાદ જોઈએ ચાર જેડ ઓછા પંદર જેડનો વર્ગ પહેલું પદ બીજું પદ બે પદો છે એટલે આપણે એને દ્વિપદી કહીશું તો એને આપણે દ્વિપદીમાં લખી દઈએ ચાર જેડ માઇનસ પંદર જેડનો વર્ગ ત્યારબાદ એ બી વધતા બીસી વધતા સીડી વધતા ડીએ અહીં જુઓ પહેલું બીજું ત્રીજું અને ચોથું ચાર પદો ધરાવે છે જે એક દ્વિપદી અને ત્રિપદીમાં બંધ બેસતી નથી તો આપણે એને છેલ્લે લખી દઈએ એ બી વધતા બી સી વધતા સીડી વધતા ડી એ એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી ત્યારબાદ પી ક્યુ અહીં માત્ર એક જ પદ છે એટલે આપણે એને એક પદી ગઈશું તો અહીં લખી દઈએ પી ક્યુ ત્યારબાદ પી સ્ક્વેર ક્યુ પ્લસ પી ક્યુ સ્ક્વેર પહેલું પદ બીજું પદ બે પદ ધરાવે છે એટલે આપણે એને દ્વિપદી કહીશું તો આપણે દ્વિપદીમાં લખી દઈએ પી સ્ક્વેર ક્યુ પ્લસ પી ક્યુ સ્ક્વેર અને બે પી વધતા બે ક્યુ અહીં પણ બે પદો છે તેને આપણે દ્વિપદીમાં લખી દઈશું તો બે પી વધતા બે ક્યુ હવે જો અહીંયા એક દ્વિપદી અને ત્રિપદી આપણે આ રીતે વર્ગીકરણ કરી શક્યા અને એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એવી આપણને બે બહુપદી મળે છે અને કેમ નથી બેસતી કેમ કે અહીં ચાર પદો છે ચાર પદો હોવાથી એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં બંધ બેસતી નથી હવે આપણે ટૂંકમાં સમજી લઈએ કે એક પદી દ્વિપદી ત્રિપદી વર્ગીકરણની અંદર આપણે જોયું કે જેની અંદર માત્ર એક જ પદ હતા એને આપણે એક પદીમાં લખ્યા છે દાખલા તરીકે એક હજાર પીક્યુઆર એ બધા એક પદ છે એટલા માટે આપણે એને એક પદીમાં લખ્યા પછી દ્વિપદીની વાત કરીએ તો એની અંદર એક્સ વધતા બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ ચાર જેડ ઓછા પંદર જેડનો વર્ગ પી સ્ક્વેર ક્યુ પ્લસ પી ક્યુ સ્ક્વેર અને બે પી પ્લસ બે ક્યુ અહીંયા બધામાં બે પદો છે એટલા માટે આપણે એમને દ્વિપદીમાં લખી દીધા ત્યારબાદ ત્રિપદીની વાત કરીએ તો સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ ત્રણ પદો છે બે વાય ઓછા ત્રણ વાયનો વર્ગ વત્તા ચાર વાયનો ગન એની અંદર પણ ત્રણ પદો છે અને પાંચ એક્સ ઓછા ચાર વાય વત્તા ત્રણ એક્સ વાય એટલે કે ત્રણ પદોવાળી બહુપદીને આપણે ત્રિપદીની અંદર લખી દીધું તો આ રીતે આપણે એક દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કર્યું અને બીજો પ્રશ્ન એ હતો કે કઈ બહુપદી ઉપરોક્ત બહુપદીમાંથી બંધ બેસતી નથી તે તેના માટે આપણને અહીંયા બે બહુપદીઓ મળે છે જે એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી અને જુઓ અહીંયા ચાર પદો છે એક્સ વધતા એક્સનો વર્ગ વધતા એક્સનો ઘન વધતા એક્સનો ચાર ઘાત ચાર પદો થયા તે જ રીતે એ બી વધતા બીસી વધતા સીડી વધતાં ડી અહીં પણ ચાર પદો છે એટલે ત્રણ કરતાં વધારે પદો છે એટલે એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં બંધ બેસતા નથી અને આપણે લખી દીધું કે અહીં ચાર પદો છે એટલા માટે આ બહુપદી છે એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તો આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો